મિર્ચી મોર્નિંગ. આપણે નાના હતા ને ત્યારે વેકેશનમાં કાકાના ઘરે, મામાના ઘરે, માસીના ઘરે, ફોઈના ઘરે રહેવા માટે જતા, અને મોસાળમાં ત્યાં તો રજાઓ પસાર કરવાની મજા જ કઈક જુદી હતી. હવે પછી છે ને વેકેશન પૂરું થાય, જયારે છૂટા પડવાનો વારો આવે ત્યારે રડવું આવતું. એ વખતે રજા પૂરી થાય ને આપણે ઘરે પાછા જવાનું હોય અને કઝિન્સ થી છૂટા પડવાનું હોય ને, તો એ છૂટા પડવાની વેદના એટલી તીવ્ર હતી કે રડવું આવતું. હવે નથી આવતું. મોટા થયા એના પછી ઘણું બધું સમજાઈ ગયું, એટલે મનને બહુ સરળતાથી એમ મનાવી શકાય છે. બાકી હું જયારે નાનો હતો ત્યારે ઘરે કોઈ મહેમાન આવે અને જો મારું મન મળી ગયું મહેમાન સાથે, તો એ પાછા જાય ને તોય મને રડવું આવે. આમ બે કલાક માટે આવ્યો હોય ને મહેમાન, અને જયારે જઈ રહ્યા હોય ને આમ આવજોનો ટાઈમ થાય ને, એટલે મને ગમે જ નહીં. મને ગમે નહીં કે કોઈ ઘરે આવીને પાછા જવાની વાત કરે. હું 6-7 વર્ષનો હતો ત્યારે તો આમ આંખમાં જળજળી આવી જતા કે અરે આ મહેમાન પાછા જતા રહેશે, આ મારા કઝિન્સ પાછા જતા રહેશે. મોટા થયા પછી આવું કશું ફીલ નથી થતું. ઠીક છે, મળાય છે, છૂટા પડાય છે, અંદરથી કઈ હલતું નથી. કેમ કે આપણે હવે વધુ પડતા સમજદાર થઈ ગયા છે, પ્રેક્ટિકલ થઈ ગયા છે. એ પહેલાની જે નિર્દોષ બાળ સહજ મુગ્ધતા હતી એ હવે નથી રહી. સહજ ભાવે સહજ રહીને આનંદ કરવાની વૃત્તિ, અને આમ જે પણ ફીલ થતું એ પૂરેપૂરી ઇન્ટેન્સિટીથી ફીલ કરવાની ટેન્ડન્સી હવે આપણામાં રહી નથી. હવે આપણે ફૂલ ઇન્ટેન્સિટીથી ફીલ નથી કરતા, જાણે ઉપર ઉપરથી ફીલ થાય છે બધું. નાના હતા ત્યારે તો એક સરસ મજાનું પતંગિયું, એને જોઈને મન આનંદ વિભોર થઈ જતું. પતંગિયા પાછળ દોડવાની મજા હતી. હવે પતંગિયા તો શું, મલ્ટી કલર્ડ મોબાઈલ પિક્ચર્સ પણ આપણને બીજી મિનિટે બોર કરે છે. તમે કોઈ નાના બાળકને જોજો, એને આમ ખૂબ પ્રેમ ઉભરાય ને બીજા બાળક ઉપર, તો એટલી ઇન્ટેન્સિટીથી, એટલી તીવ્રતાથી બીજા બાળકનો હાથ પકડીને એને હગ કરી શકે. શું આપણે એવું કરી શકીએ? એવા ઉભરા આવે હેતના એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરીએ.